તીતી ઘોડામાં થતી પાચન ક્રિયા. તીતી ઘોડો શાકાહારી કીટક હોવાથી તેણે ભક્ષણ કરેલા વનસ્પતિના પર્ણના ટુકડા કરવા અને મુખમાં આગળ ધકેલવામાં મુખાંગો મદદ કરે છે. મુખમાં લાળગ્રંથિમાંથી આવતો લાળરસ વળે છે, જે ખોરાકને ભીનો, પોછો અને ચીકણો બનાવે છે. લાળરસમાંના ઉત્સેચકો ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરે છે. ત્યારબાદ ખોરાક અન્નનળીમાંથી પસાર થઈને અન્ન સંગ્રહાશયમાં થોડો સમય રહે છે. ત્યાંથી ખોરાક પેશણીમાં આવે છે. પેશણીમાં આવેલા દાંતની મદદથી ખોરાક દળાય છે તેમજ બારીક બને છે. પેશણીમાંથી ખોરાક મધ્યાંત્રમાં આવે છે ત્યારે અધ્યાંત્રના પાચક ઉત્સેચકો તેમાં ભળે છે અને ખોરાકનું પાચન થાય છે. આવો પચિત ખોરાક શેષાંત્રની દિવાલ દ્વારા શોષાય છે. જ્યારે અપાચિત ખોરાક મળાશય દ્વારા મળોત્સર્જનની ક્રિયા દરમિયાન વખતો વખત મળદ્વાર મારફતે નિકાલ થાય છે.